హోలిక్స్ నెట్వర్క్ 18 మిషన్ పోషణ్ భవిష్య రోషన్. નવસારીના ચીખલીમાં આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. તો ચીખલી વાસદા ગામ સહિતના આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા. બળદગાડા તેમજ સાયકલ સાથે રેલીમાં ઉદ્યોગોનો વિરોધ કરાયો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ રેલી કાઢવામાં આવી હતી. તો નવસારીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રેલી સ્વરૂપે કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આટલી મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાતા પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો હતો. તો ચીખલી વાસદાસ ગામ સહિતના લોકો આ રેલીમાં જોડાયા હતા. તો બળદગાડા અને સાયકલ સાથે આ વિરોધ છે તે પણ નોંધવામાં આવ્યો હતો. તો જોઈ રહ્યા છો, પોલીસ બંદોબસ્ત પણ ત્યાં જોવા મળી રહ્યો છે. લોકોની ખૂબ જ મોટી ભીડ જે આ રેલીમાં એકઠી થઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા. રાજ્યભરમાં એક સપ્તાહ સુધી પ્લાસ્ટિક પ્રદૂષણ પર અંકુશની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે, જે અંતર્ગત પ્લાસ્ટિકના રિસાયકલિંગ અને નિકાલ માટે ઝુંબેશ પણ ચાલશે. તો નાયબ મુખ્યમંત્રીએ 9 જૂનથી પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને પુનઃ ઉપયોગ માટે કાર્યક્રમ શરૂ થવા અંગે જાણકારી આપી. ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગોનો સહકાર લઈ પીપીપી ધોરણે અને ટેન્ડરથી જેટલું રિસાયકલિંગ પ્લાસ્ટિકનું થાય એ પ્રમાણે કરવાની નીતિ પણ બનાવી છે. સુરતના ઓલપાડ નજીક આવેલા દરિયાકાંઠાના ગામે દાંડીમાં એક વૃદ્ધ પર્યાવરણને બચાવવા દિવસ રાત એક કરી રહ્યા છે. દાંડી ગામમાં રહેતા રતિભાઈએ દરિયાકિનારે લીલાછમ વૃક્ષો વાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આમ પણ પીવાના પાણીની તંગી હોય છે અને તેવામાં તેઓએ દરિયાકિનારે હરિયાળી કરવાની નેમ લીધી છે. છેલ્લા 10 મહિનાથી તેઓ 3 કિલોમીટરથી પણ વધુ ચાલીને વૃક્ષોને પાણી પીવડાવે છે. જોકે તેમના આ કાર્યથી ગામના યુવાનો મોં ફેરવી રહ્યા છે, પરંતુ આ યુવાનો માટે રતિભાઈ પોતાનો અમૂલ્ય સમય આપી રહ્યા છે. થયું કે મારે આવતી પેઢી માટે કંઈ કરવું જોઈએ, એટલે પછી મેં લીમડાને એવું લગાવ્યું. પીપળી છે, વડ છે, તો મોટા થાય તો માણસોને બેસવા થાય. પછી ધીરે ધીરે જો પૈસાની આવક થાય તો કંઈ વ્યવસ્થા બેસવા માટે બી બનાવી શકું, એવું મારું મનમાં અંદર પ્રેરણા છે. તો સરકારશ્રી તરફથી જો આના માટે નેટની સુવિધા કરે અથવા તો પાણીની સુવિધા કરી આપે તો બહુ જ એ કાકાને હજુ પણ ઉત્સાહ મળે કે દાડિયાકિનારાના આખા પોર્ટ ઉપર પોતે આ મહેનત કરી શકે, નિવૃત્ત છે. બરાબર, તો પર્યાવરણની જાળવણી માટે એનો એક સહકાર મળે નિવૃત્ત છે. તો પંચમહાલના હાલોલ અને કાલોલમાં જમીનો, પાણીનો સ્ત્રોત તેમજ હવા પ્રદૂષિત બની રહી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. આ વિસ્તારના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા છે, જેને લઈને કૂવામાંથી આવતું પાણી પીવા લાયક ન રહેતા લોકોને પીવાનું પાણી વેચાતું ખરીદવું પડે છે. મહત્વનું છે કે હાલોલ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી અહીં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નેટવર્ક 18 કુપોષણને ડામવા શરૂ કરવા જઈ રહ્યું છે સૌથી મોટું અભિયાન મિશન પોષણ. નેટવર્ક 18ના અભિયાનમાં એમ્બેસેડર તરીકે જોડાશે અમિતાભ બચ્ચન. દેશમાં અનેક બાળકો કુપોષણના શિકાર બન્યા છે અને તેની સીધી અસર તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર પડે છે. તેની દૂરોગામી અસર દેશની પ્રગતિ પર પણ પડે છે અને એટલે જ કુપોષણ સામે જંગ છેડવા ન્યૂઝ 18 નેટવર્ક દેશવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમની પહેલ કરી રહ્યું છે, જેનું નામ છે મિશન પોષણ ભવિષ્ય રોશન. અને અભિયાનમાં સાથ મળશે સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનનો. આ અંગે ટ્વીટ કરી તેમણે પોતાના સમર્થન અને સાથની જાહેરાત કરી. क्या आप जानते हैं कि भारत में सबसे ज्यादा पोषण से वंचित बच्चों की संख्या है? कार्यक्रम एक लॉन्च हो रहा है राष्ट्रीय पोषण मिशन. हमारा बच्चे अगर सशक्त हो गए तो हमारा देश का भविष्य भी सशक्त होगा. इसी संकल्प के साथ आप सब इस जन आंदोलन में जुड़िए. हॉर्लिक्स और नेटवर्क 18 लेकर आए हैं मिशन पोषण भविष्य रोशन अमिताभ बच्चन के साथ. जुड़िए मिशन पोषण के साथ सिर्फ नेटवर्क 18 पर.